वेलकम डियर स्टूडेंट टू एन अनदर पार्ट ऑफ योर क्लास स्टैंडर्ड फिफ्थ सब्जेक्ट गुजराती. फर्स्ट चैप्टर वांदरा ने वाँचता न आवड़े. मित्रों अपने गया सेशन में जोई गया के वांदरा ने वाँचता न आवड़े ए चैप्टरना तेमा एक सरस गीत भी हतुं उंदर क्या रे दरमा. अने आपणे बीजी एक वार्ता भी सांभळेली हती है ने वांदरा भाईनू घर. क्यूँ वार्ता नाम शू हतुं? वांदरा भाईनू घर. तो आपणे वांदरा भाईनू घर ए जे वार्ता छे एमां आपणे वातचीत करीशुं. तमने गमे छे ने वातचीत करवानी? तो सरस. जो हूँ पूछू छू तमारे भी एनो जवाब आपवो पड़शे. वांदराओए शू कर्युं त्यारे तमने सौथी वधु मजा पड़ी? सरस. ज्यारे वांदराओए पूछनो मीनार बनाव्यो त्यारे तमने मजा पड़ी. सेकेंड, वरसाद आवतो होय अने तमारी पासे छतरी न होय तो तमे शू करशो? वरसाद आवतो होय अने अमारी पासे छतरी न होय तो अमे ज्या जगह पर वरसाद नहीं पड़तो त्यां उभा रहेशू, पण अमे झाड़ नीचे नहीं उभा रहीए, कारण के झाड़ पर वीजड़ी पड़वानी संभावना होय छे. सरस. थर्ड, कोई कारणसर बे त्रण महीना घर वगर रहेवानुं थाय त्यारे तमने सी तकलीफ पड़े? आनो एक प्रश्न छे अने बीजो भी प्रश्न पूछेलो छे, सी मजा पड़े, बे प्रश्न छे एना जवाब तमारे आपवानो छे. जो कोई कारणसर घर वगर रहेवानुं आवे तो शियाळो होय तो शियाळामां ठंडी लागे, बराबर ने? उनाळामां गरमी लागे, ताप लागे, है ना? घर न हो तो अपना एवं थाय. अने चौमासामां वरसादथी पलड़ी जवाय, एटले घर जरूरी छे. अने सी मजा पड़े, जो शियाळामां ठंडीमां अपनाने कूमड़ो तड़कामां बेसवानुं गमे, बराबर ने? अने उनाळामां शू के झाड़नी छायामां बेसवानी मजा पड़े, अने चौमासामां तो वरसादमां रमवानी तो मजा पड़वानी ज, बराबर ने? आ मजा पड़े ते. फोर्थ, वांदराओए जे कर्युं ते तमने गम्युं, आपणे तेमनो सो उपाय बतावीशुं. वांदराओए जे कर्युं ते तमने गम्युं? ना. तो आपणे एमनो सो उपाय बतावीशुं? आपणे एमने घर बनावानुं कहीशुं. शुं कहीशुं? एनो उपाय शुं छे? घर बनावो. ठीक, सुगरी केवी रीते घर बनावती हती? सुगरी शू घासना तणखला भेगा करीने सरस सुंदर घर बनावती हती. तमे माळो જોયો છે ને સુગરીનો? સરસ. સિક્સ, વાંદરાઓએ મરચાનું તાપણું કેમ કર્યું હતું? વાંદરાઓએ મરચાનું તાપણું કેમ કર્યું હતું? ઠંડી ભગાવવા માટે. સેવન, મરચાનું તાપણું કરીએ તો શું થાય? મરચાનું તાપણું કરે તો ઠંડી ભાગે નહીં અને આપણા હાથ પગ મોં પર બધું ચચરવા માંડે, હે ને? કેવું આપણે તીખું તીખું લાગે છે ને મરચું? હા, સરસ. ચાલો હવે આપણે જે પ્રશ્ન પૂછીશું એનો તમારે જવાબ આપવાનો છે. વાંદરાનું નામ શું હતું? વાંદરાનું નામ શું હતું? ખટખટ. સરસ. એનું નામ શું હતું? ખટખટ. વાંદરાની ચિંતા કોણ કરતું હતું? વાંદરાની ચિંતા સુગ્રી કરતી હતી. ઘર વગર વાંદરાઓએ કઈ કઈ મુશ્કેલી પડી? જો ઘર ન હોય તો કઈ કઈ મુશ્કેલી પડી વાંદરાઓને? શિયાળામાં ઠંડી લાગી, ઉનાળામાં તાપ લાગ્યો અને ચોમાસામાં એમને વરસાદ લાગ્યો. ઠંડીથી બચવા વાંદરાઓએ શું કર્યું? ઠંડીથી બચવા માટે વાંદરાઓએ મરચાનું તાપણું કર્યું. આ નાનકડી સુગરી મને સલાહ આપવા નીકળી છે એવું વાંદરાએ કેમ કહ્યું? કે સુગરીએ શું કીધું? કે હું સરસ ઘર બનાવું છું, તમે મારા મિત્રો છો તો તમે પણ ઘર બનાવો. આવું કીધું ત્યારે વાંદરાને એવું લાગ્યું કે નાનકડી સુગરી અમને સલાહ આપે છે એવું એને લાગ્યું. કોને લાગ્યું? ખટખટને. વાંદરાઓ વારંવાર શું બોલતા હતા? તમે જોયું છે ને વાંદરાઓ શું બોલે? હુપા હુપ હુપ, હુપા હુપ, આવું બોલે છે ને? હા, સાંભળ્યું હશે તમે. સુગરીની સલાહ સાચી કે ખોટી? કેમ? આમાં બી બે પ્રશ્ન છે. સુગરીની સલાહ સાચી હતી. કેમ? કે ઘર હોય તો આપણાને બધી ઋતુમાં આપણાને રક્ષણ મળી શકે, બરાબર ને? એ સુગરીએ વાંદરાની ચિંતા કેમ છોડી દીધી? સુગરી વાંદરાઓની ચિંતા કરતી હતી ને, પણ એમને ઘર તો ન જ બનાવ્યું તેથી સુગરીએ પણ એમની ચિંતા કરવાનું છોડી દીધું.
9 નીચેનામાંથી કોણ પોતાનું ઘર બનાવી શકે છે તે તમારે રાઈટ કરવાનું છે તો હું નામ વાંચીશ તમારે કહેવાનું છે બિલાડી ઘર બનાવે ના ચકલી બનાવે હા ચકલી જે બનાવે તે માળો એ ઘર જ હોય છે કબૂતર બનાવે હા કબૂતર ભી માળો બનાવે એ એનું ઘર છે કૂતરો બનાવે ઘર ના ગાય બનાવે ના તો કોણ બનાવે ચકલી અને કબૂતર માળો બનાવે એ એમનું ઘર છે સમજ પડી ગઈ ને તમને સરસ જુઓ આ શું છે કૌંસમાં આપેલા શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો તો તમારે આમાં જે કૌંસમાં આપેલા છે શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે તો ફર્સ્ટ છે માણસોને તાપતા જોઈને ખાલી જગ્યા લાગી શું લાગી નવાઈ તો એનું કયું આવશે ફર્સ્ટ નવાઈ સેકન્ડ માણસો ખાલી જગ્યાથી તાપતા હતા અને વાંદરાઓએ તાપણું કરવા ખાલી જગ્યા ભેગા કર્યા તો માણસો સાનાથી તાપતા હતા લાલ અંગારાથી સાનાથી તાપતા હતા લાલ અંગારાથી અને વાંદરાઓ તાપણું કરવા શું ભેગું કર્યું લાલ મરચા શું આવશે લાલ મરચા થર્ડ ખટખટે હુપાહુપ કરીને પોતાના ખાલી જગ્યાને બોલાવ્યા કોને બોલાવ્યા એ વાંદરાઓને કે મિત્રોને સરસ મિત્રોને ઉનાળામાં ખટખટને ખૂબ ખાલી જગ્યા થયો શું થયું ઉનાળામાં આપણાને શું થાય છે તેવું ખટખટને શું થયો પરસેવો શું થયો પરસેવો આખરે થાકીને સુગરીએ વાંદરાઓની ખાલી જગ્યા કરવાની છોડી દીધી શું કરવાની છોડી દીધી ફિકર કે કદર ફિકર સરસ પછી આપણે આ જે બુક છે એના અંદર જે બ માંથી સરખા અક્ષરવાળા વાક્યો શોધીને તેનો ક્રમ માં લખો અ અને બ મેચિંગ છે પણ સેમ લોકના જે સેન્ટન્સ છે તે સેમ છે પણ અલગ રીતે લખેલું છે બધા ધ્રુસતા ધ્રુસતા બોલતા હતા તો આમાંથી કયું આવશે બ માંથી તેઓ ઠંડીથી થરથરતા થરથરતા વાતો કરતા હતા તો બોક્સમાં કયું આવશે ગ સેકન્ડ અચાનક વરસાદ તૂટી પડ્યો વરસાદ ક્યાંથી પડે આકાશમાંથી હે ને એટલે શું આવશે આકાશમાંથી ખૂબ પાણી વરસ્યું એના જે સેન્ટેન્સ છે એના જેવો છે ને તો એમાં શું આવશે ક થર્ડ આકાશમાંથી આગ વરસી રહી છે આકાશમાંથી શું વરસી રહી છે આગ તો શું આવશે ખૂબ તાપ લાગે છે તેમાં શું લખવાનું છે આપણે ગ ફર બારે માસ એક ઝાડથી બીજે ઝાડ પર ફરે બારે માસ એટલે વરસ સમજ પડી ને તો આખું વરસ તેઓ ફર્યા કરે તો શું આવશે ગ ચ સોરી ચ આવશે અને ફિફ વાંદરાઓએ પૂંછડીઓનો મિરારો બનાવ્યો તો એનું શું આવશે તેમણે ઊંચા મિનારા જેવો આકાર કર્યો તો શું આવશે એમાં ખ સમજ પડી ગઈ ને ઓકે હવે આપણે ઋતુઓને ઓળખો અને લખો મારા ઘરમાં મને જરાય ઠંડી ન લાગે કઈ ઋતુમાં આપણાને ઘરમાં હોય તો ઠંડી ન લાગે તો શિયાળો સેકન્ડ બધા વાંદરા પાણીથી ભીજાઈ ગયા કઈ ઋતુમાં ભીજાઈ જાય છે આપણે તો ચોમાસામાં સુગ્રી માળામાં ઝૂલતી હતી સુગ્રી ક્યારે ઝૂલતી હતી જ્યારે પવન આવે તો કઈ ઋતુમાં વધારે પવન આવે શિયાળો ક્યારે શિયાળો બરાબર ને ફોર વાંદરા પૂંછડી માથે મૂકીને બેઠા ક્યારે બેઠા વાંદરા કઈ ઋતુમાં બેસા ચોમાસામાં વાંદરાઓએ માણસોના નકલ કરી કઈ ઋતુમાં કરી એ તાપણું ક્યારે કર્યું શિયાળામાં
ઝાડના છાયે બેસીને વાંદરા એકબીજાને પાંખો નાખતા હતા. કઈ ઋતુમાં ગરમી લાગે? ઉનાળામાં. આકાશમાંથી વરસે ડોસી મને પવન નાખ. કઈ ઋતુ છે? ઉનાળો. સળગાવીને લાકડા તાપણું કરે માકડા. તો એ માકડા કોણ? વાંદરા. તે કઈ ઋતુમાં? શિયાળો. નાઇન. દાડે દાડે ફરીએ છે અને કૂદીએ ઘરના છાપરે. કઈ ઋતુમાં? એ લોકો ઠંડી કઈ ઋતુમાં ભગાડતા હતા? શિયાળામાં. સમજ પડી ગઈ તમને? આ બધું તમારે સામાન લખવાનું છે નોટબુકમાં. આ તમારી ટેક્સ્ટબુક છે અને જે વર્કબુકનું છે હું તમને વોટ્સઅપ પર મૂકીશ, એ તમારે લખવાનું છે. સમજ પડી? અહીં આપણે વિરામ આપીએ છીએ અને આગલા સેશનમાં આપણે આગળનું જોઈશું. ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.